નજર કરીશું સૌથી પહેલા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર. આજે બીજો દિવસ છે, તેઓ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અંબાજીમાં રાહુલ ગાંધીએ સભાને સંબોધન કર્યું છે. તેમણે વડાપ્રધાન પર ખાસ પ્રહારો કર્યા છે, સતત અને સતત વાક પ્રહારો કર્યા છે. અંબાજીમાં રાહુલ ગાંધીની સભાનું આયોજન છે, જેમાં તેમણે વડાપ્રધાન પર પ્રહારો કર્યા છે, વાક પ્રહારો કર્યા છે. સતત અને સતત જીએસટી હોય કે પછી અન્ય કોઈ મુદ્દો, તેઓ વડાપ્રધાન પર વાક પ્રહારો કરી રહ્યા છે. આપને શિવજી કા નામ સુના હૈ? હા, આપ શિવજી કે બારે મેં જાનતે હો, ઉનકી ફિલોસોફી જાનતે હો? જાનતે હો ઉનકી ફિલોસોફી? જાનતા હું. હા, કભી આવ મેરે સાથ, મેં ગહરાઈ મેં તુમ્હે બતાઉંગા. દેખિયે, મેરી જો સચ્ચાઈ હૈ વો મેં જાનતા હું, और मेरी जो सच्चाई है उस पर मैं काम करता हूं. मेरी जो इमेज है वो बीजेपी जितना भी बनाने की कोशिश करे, जो भी करने की कोशिश करे, जितना पैसा उसको खराब करने में डाल दे, मेरी सच्चाई नहीं बदलेगी. और मेरी सच्चाई लोगों को दिखेगी. इसके बेसिस पे मैं काम करता हूं. और अगर कभी गहराई में समझना चाहो तो आ जाओ, मेरे से बात कर लो, मैं समझा दूंगा. धन्यवाद, नमस्कार, जय हिंद. લાલ, જે રીતે આપણે નિહાળ્યું, સંબોધન કરવામાં આવ્યું હતું અંબાજીમાં, ખાસ લોકોની વચ્ચે, જનમેદની વચ્ચે રાહુલ ગાંધી ઉપસ્થિત હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાક પ્રહારો કર્યા છે, શાબ્દિક ચાબખાઓ લગાવ્યા છે. અંબાજીમાં જે રીતે આઈટી અને સોશિયલ મીડિયાની ટીમ સાથે પણ, કોંગ્રેસની જે આઈટી અને સોશિયલ મીડિયાની ટીમ છે તેની સાથે પણ તેમણે સંબોધન કર્યું હતું, અને તેમાં પણ તેમણે પોતાની વાતો રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે નવું પ્લેટફોર્મ બની ગયું છે સોશિયલ મીડિયા, કે જ્યાં સતત અને સતત ચૂંટણી પ્રચાર થતો આવ્યો છે અને થતો રહે છે. તેને લઈને કોંગ્રેસે પણ પોતાની આઈટી અને સોશિયલ મીડિયા ટીમ બનાવી છે, કે જેને તેમણે સંબોધન કર્યું હતું. સાથોસાથ અંબાજીમાં આ પ્રકારે સંબોધનનું આયોજન હતું, તેમાં તેમણે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાક પ્રહારો કર્યા, શાબ્દિક ચાબખાઓ લગાવ્યા છે. તો જે રીતે આજના દિવસે તેમનું કાર્યક્રમનું આયોજન છે, બીજો દિવસ છે ઉત્તર ગુજરાતના પ્રવાસનો, જ્યાં અંબાજી ખાતે તેમણે સોશિયલ મીડિયા અને આઈટી સેલ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન હતું, જેમાં તેમણે સંબોધન કર્યું અને ખાસ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક ચાબખાઓ વરસાવ્યા છે. તેમણે જીએસટીથી લઈને અન્ય ઘણા મુદ્દાઓને લઈને વાતચીત કરી છે. પોતાની ઇમેજને લઈને અંતે જે સવાલનો જવાબ આપી રહ્યા હતા, ત્યાં તેમણે વાત કરી છે કે ભાજપ કોઈ પણ પ્રકારે પ્રયાસ કરે, ગમે તેટલા નાણાંનો ખર્ચ કરે, રાહુલ ગાંધીની ઇમેજ બગાડવાનો, પરંતુ રાહુલ ગાંધીનું જે સત્યતા છે તેને તેઓ બગાડી નહીં શકે, તે રીતની વાત તેઓ કરી રહ્યા હતા. અંતિમ સવાલનો જવાબ તેણે આ પ્રકારે આપ્યો છે. તો રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતની મુલાકાતે છે, અંબાજી ખાતે ખાસ તેઓ ઉપસ્થિત છે, અને ત્યાં તેમણે આઈટી અને સોશિયલ મીડિયા ટીમ જે છે, સેલ જે છે, તેમની સાથે વાતચીત કરી, સવાલોના જવાબો કર્યા. સંવાદ કાર્યક્રમનું આયોજન રાહુલ ગાંધીના હતું, અને ત્યાં જ તેમણે આ સવાલોના જવાબો આપ્યા છે. સંવાદ કાર્યક્રમમાં આ વખતે ખાસ હ્યુમન ટચ વધારે તેઓ અપનાવી રહ્યા છે, લોકોની સાથે હળીમળી રહ્યા છે, લોકોની એકદમ નજીક થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આ પ્રકારના દ્રશ્યો સતત અને સતત આ પ્રવાસમાં જોવા મળ્યા છે. તરુણીઓ સાથે સેલ્ફી ક્લિક કરાવવાની હોય, વૃદ્ધો સાથે સેલ્ફી ક્લિક કરાવવાની હોય, સામાન્ય માણસની જેમ ગુજરાતી નાસ્તા અને ભોજનનું જમણ લેવાનું હોય, કે પછી બાળકને ગોદમાં ઉઠાવી તેની સાથે વાતચીત કરવી, આ દરેક પ્રકારે પ્રયાસ રાહુલ ગાંધી આ વખતે તેમના ચૂંટણી પ્રચારના પ્રવાસમાં કરી રહ્યા છે. તો આજના દિવસે કયા કયા કાર્યક્રમો છે, ટોટાણા ખાતે તેઓ સદરામ બાપુના દર્શને જશે, રોડામ અને દુધારામપુરમાં તેમના સ્વાગતનું આયોજન છે. આજના દિવસે કંસારા દરવાજા પાટણમાં તેમના સ્વાગતનું આયોજન છે. પ્રગતિ મેદાન પાટણમાં તેઓ જાહેર સભાને સંબોધશે, અને પાટણમાં જ આજના દિવસે તેમના રાત્રિ રોકાણનો કાર્યક્રમ છે. આવતીકાલે પાટણમાં વીર મેઘમાયા મંદિરમાં તેઓ દર્શન કરશે, સાથે અંબાજીમાં આજના દિવસે તેમનો સંવાદનો કાર્યક્રમ હતો જે હવે પૂર્ણ થયો છે. દાંતામાં હવે આગળ આજના દિવસે સ્વાગત અને પ્રવચનનો કાર્યક્રમ છે. આજના દિવસે જલોત્રામાં સ્વાગત અને પાલનપુરમાં જાહેર સભાનું આયોજન છે.
ડીસા ખાતે તેઓ યુવા રોજગાર સભા ને સંબોધશે. માલગઢ પાટિયા ખાતે માલધારી સમાજ દ્વારા તેમના સ્વાગતનો કાર્યક્રમ છે. ભીલડી ખાતે આજે 101 બ્રાહ્મણો તેમનું સ્વાગત કરશે. થરા ખાતે વાળીનાથના દર્શન અને જાહેર સભાનું આયોજન છે અને ટોટાણામાં પણ તેઓના સ્વાગતનો કાર્યક્રમ છે. નોટબંધી હોય, ગલતી કિસકી? સ્ટ્રેટ ક્લિયર કટ નરેન્દ્ર મોદીજી કી ગલતી થી. મગર એક શબ્દ ઉન્હોને કહા કે નહીં, શાયદ થોડી સી ગલતી કર દી. નહીં, આજ તક વો કહે રહે કે નોટબંધી સહી થા. નરેન્દ્ર મોદીજી ઓપોઝિશન મેં થે तो वो प्रधानमंत्री के बारे में किस प्रकार से, किस डिसरिस्पेक्ट से बोलते थे. तो ये हम में और उनमें फर्क है. चाहे नरेंद्र मोदी हमारे बारे में कुछ भी बोल दे, हिंदुस्तान के प्रधानमंत्री हैं, बियॉन्ड द सर्टन पॉइंट हम नहीं जाएंगे. मगर हम सच बोलेंगे. तो ये सच है कि गुजरात में विकास पागल हो गया, ये झूठ नहीं. ખાસ શાબ્દિક ચાબખા વિકાસ ગાંડો થયાથી લઈને નરેન્દ્ર મોદી પર નોટબંધીને લઈને પીએમ નરેન્દ્ર મોદી પર તેમણે શાબ્દિક ચાબખાઓ લગાવ્યા છે અને હવે સીધા તેઓ દાંતા ખાતે રવાના થયા.